ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતી ને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ ને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલ ના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે મનુષ્ય બનીને જીવો. સંસારમાં ત્રણ પ્રકારના મનુષ્ય હોય છે. પ્રથમ કક્ષાના શ્રેષ્ઠ માણસો તે છે જે પોતાના વ્યક્તિગત સ્વાર્થ છોડીને સદાય પ્રાણી માત્રનું કલ્યાણ કરવાનું કામ કરે છે અને બીજાનું ભલું કરે છે. બીજી કક્ષાનો આ માણસો તે છે કે જે પોતાનું વ્યક્તિગત તથા પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટેના સાધનો ભેગા કરવાની સાથે સમાજ કલ્યાણ અને સેવામાં લાગેલો છે. ત્રીજી કક્ષાના માણસો તે છે જે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે બીજાને પરેશાન કરે છે અને જૂઠ છરકપટ બેઈમાની અને ઘૂસણખોરીના કાર્યો કરવામાં જરાય પણ સંકોચ કે શરમ રાખતા નથી. તેઓ બીજાના લાભ કે હાનિ તરફ જરા પણ ધ્યાન નથી આપતા. પોતાના સ્વાર્થ પૂરો કરવા માટે નીચમાં નીચ કાર્ય કરવા તૈયાર થઈ જાય છે. વિવેક બુદ્ધિને ભઠ્ઠીમાં નાખીને દઈને સાંસારિક પ્રગતિ કરવી એ એમનું જીવનનું લક્ષ્ય છે. આવા માણસો પશુ સમાન છે. મનુષ્ય તો તે છે જે મનુષ્ય માટે જીવે છે, જે ફક્ત પોતાના માટે જીવે છે, પોતાના માટે વિચારે છે, તેને પોતાના માટે ભેગું કરે છે તે પશુ છે, ચોર છે, તે મનુષ્ય કહેવાને લાયક નથી. પશુતા તરફથી દેવત્વ તરફ આગળ વધવાની ઓળખ એ છે કે તમે તમારો કેટલો સ્વાર્થ સમાજ સેવા સાથે જોડી દીધો. મનુષ્ય જીવનની સાર્થકતા એમાં રહેલી છે કે પોતાની પ્રગતિ કરવાની સાથે બીજા લોકોની પ્રગતિ કરવા જીવનભર પ્રયત્ન કરતા રહેવું. અખંડ જ્યોતિ, ડિસેમ્બર 1958, પેજ નંબર 18. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.